ભરૂચની શુક્લતીર્થની યાત્રામાં નર્મદા નદીએ નહાવા ગયેલા ત્રણ લોકો ડૂબી ગયા. વિજલપુરના નિજામવાડીના પરિવારજનો નહાવા જતા પિતા પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત થયું. બેની શોધખોળ ચાલી રહી છે. એક વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ગેરકાયદેસર રેતી ખનનથી નદીના પટમાં થયેલ ખાડાના પરિણામે આ ઘટના બની હોવાનું અનુમાન છે. સુરતના માંગરોળના કંસાલી ગામે શેરડીના ખેતરમાં આગનો બનાવ બન્યો. આગ લાગતા શેરડીનો ઉભો પાક બળી ગયો. 8 એકરમાં શેરડીનો પાક બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. નાની નરોલી જીઆઈપીસીએલની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ બુઝાવવાની કામગીરી જે છે એ ચાલી રહી છે. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આ આગ લાગી ગઈ. અને હવે વાત ખખડધજ રસ્તાની. સિરામિક સિટી મોરબીમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે. કચ્છ અને રાજકોટને જોડતા એકમાત્ર હાઈવેમાં મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવામાં ખૂબ જ સમય લાગે છે. બીજી તરફ આ રોડ પર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો પણ બને છે. જર્જરિત હાઈવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. બિસ્માર રોડથી અન્ય રાજ્ય અને વિવિધ દેશોમાંથી ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું. લોકોએ સત્વરે રોડના સમારકામની માંગ કરી. નગરપાલિકાને ખાસ વિનંતી કે આ રસ્તાનું વિચારો. આવડો મોરબી ટેક્સ ભરે તમે આ હાલત અહીંયા કને ટ્રાફિક ની અડચણ પણ થતી હોય તો, કારણ કે આવડું મોટું સિરેમિક નગરી અને આની અંદર જો આવા ખાડા પડી જતા હોય તો તાત્કાલિક ધોરણે રિપેર કરવા આરએમબી વિભાગ કે જે કઈ વિભાગની અંદર આવતું હોય તાત્કાલિક ધોરણે એ રોડ રિપેરિંગ કરાવો. એ મોરબીથી રાજકોટ સુધીનો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. એને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે, તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવરને અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય. બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિએ ચાલી શકાય એવી હાલતમાં નથી. માત્ર મોરબી જ નહીં, અંકલેશ્વરથી વાલિયા જતા રોડની હાલત પણ એટલી બિસ્માર થઈ ગઈ છે જેની તસવીરો બતાવી રહી છે તેની સ્થિતિ શું છે. ભારે વાહનોના કારણે રોડની હાલત ખૂબ જ કથળી ગઈ છે. ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા ફોરલેન રોડ મંજૂર કરવામાં આવેલો, પરંતુ આજ દિન સુધી એનું કામ શરૂ પણ નથી થયું. ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. હવે જનપ્રતિનિધિ શોધે જડતા નથી. દહેજ થી નેતન સુધીનો રોડ ફોર લેન જાહેર કર્યો હતો, પણ આ દિન સુધી ફોર લેન નું કામ તો કોઈ દિવસ થયું જ નથી. ફોર લેન તો ઠીક છે, ટુ લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા થી એટલા બધા ખાડા છે, એટલું બધું નબળી કામગીરી છે, રોડ ની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી. ભાવનગરમાં બોર તળાવ નજીક ધોવી સોસાયટી વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો છેલ્લા 9 મહિનાથી પરેશાન છે. રોડ પહોળો કરવા અને નવો બનાવવા મોટા ઉપાડે દબાણો તો દૂર કરાયા, પરંતુ 9 મહિના બાદ પણ આજ દિન સુધી રોડનું સમારકામ શરૂ જ નથી થયું અને સ્થાનિકો દાવો કરી રહ્યા છે જેના કારણે સગવડતા વધવાના બદલે અગવડતા વધી છે. એક બાજુ ગઢેચી વડલાથી શાસ્ત્રીનગર સુધી ફ્લાયઓવરનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા પછી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે એ ટ્રાફિક આ રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંથી વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રોડમાં દબાણો દૂર કર્યા પછી મસમોટા ખાડા જેમના તેમ દેખાઈ રહ્યા છે. રોડનું કામ ઝડપી શરૂ થાય તેવી લોકોની માંગ છે.
રોડ નું ડિમોલિશન માનીએ તો એક વર્ષ દિવસ પહેલા ડિમોલિશન કરી નાખ્યું, અને આપને એવું લાગતું હતું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડની કામકાજ પૂરું થઈ જશે, પણ કોઈ સંજોગ એવા આવ્યા કે રોડનું કામ થયું નહીં, ખાડા ખોદી ખોદી વ્યાજ થતા હતા. હાલમાં હવે થોડું ઘણું રોડનું કામ શરૂ કર્યું, પણ ભરતી ભરીને વ્યાજ જાય છે. તો અમારે સરકાર પાસે એવી માંગણી છે કે જે મકસદે આ પ્રજાના હિત માટે તમે જે રોડ કાઢ્યો છે, તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડનું કામકાજ પૂરું કરે એવી અમારી આ રજૂઆત છે. અત્યારે રોડનો જે ROW છે ટોટલ 18 મીટર, એનો અમે ડિવાઈડર 2 લેન રોડ હવે પેવર કરવાનું કામનું DPR બની ગયું છે, અને એમાં એક માઇનોર બ્રિજ બનાવવાનો છે. રોડ કલવટ જે ગઢેચી છે એનું રોડ કલવટ બનાવવાનું છે, એનો DPR બની ગયો છે. એટલે ટૂંક સમયમાં એની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આ રોડ ડિવાઈડર સાથેનો 4 લેન રોડ કરવાનું આયોજન હાથ ઉપર લીધેલ છે. સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનનું RCC સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ થઈ ગયું. પ્રજાના પૈસે બનેલ RCC સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. એપ્રોન RCC સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો ખર્ચ કરાયો. હવે ચોમાસા દરમિયાન એપ્રોન RCC સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. વર્ષ 2022માં બનાવવામાં આવેલ RCC સ્ટ્રક્ચરના ટુકડે ટુકડા થયા, સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સ્ટ્રક્ચરના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ અપાશે અને કાર્યવાહી કરાશે એવું જણાવી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી છે. મંદિરના મુખ્ય માર્ગ પર આવેલા કંકુ દરવાજા પાસે ગટરના ગંદા પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા. ગટરના ગંદા પાણીમાંથી ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન માટે જવા મજબૂર છે. દુર્ગંધયુક્ત પાણી સમગ્ર વિસ્તારમાં વહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. નગરપાલિકા અહીંયા ઊંઘી રહી છે, ક્યારે જાગશે એ મોટો પ્રશ્ન છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. ધોરણ 9-12ની વિદ્યાર્થીનીઓને આપવા માટે થતી સાયકલો દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાઈ રહી છે. વરસાદી પાણી પડતા સાયકલો ઉપર કાટ પણ ચડી ગયો છે. આ સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી હાલતમાં છે. 2000-2500 જેટલી આ સાયકલો છે. શાળા પ્રવેશોત્સવ 2023માં આપવા માટે લાવવામાં આવેલી, પરંતુ હાલમાં વર્ષ 2024 પણ પૂરું થવાના આરે છે, છતાંય આ સાયકલોનું વિતરણ થઈ શક્યું નથી. ત્યારે લાખોની કિંમતની આ સાયકલો ભંગાર થાય એ પહેલા તેનું વિતરણ લાભાર્થીઓને થાય એવી માંગ છે. એનાથી તમે સાયકલોની હાલત દેખી શકો છો કે કંડમ જેવી થઈ ગઈ છે, જાડા થઈ ગયા છે, ટાયર બેસી ગયા છે, વેલા ચડી ગયેલા છે સાયકલો ઉપર. અને હજી એ જો બીજા 2-3 મહિના રહેશે તો આ સાયકલો મતલબ લાખો રૂપિયાનું સરકારનું જે ધન છે જેમને આ યોજના પાછળ ખર્ચ્યું છે એ બિલકુલ ઝીરો થઈ જશે, પછી એ કોઈ કામની જ નહીં રહે. આ સાયકલો વિશે જે તે કોન્ટ્રાક્ટરથી વાત થઈ એ મુજબ મેં કીધું કે બધા ગુજરાતમાં બધા જિલ્લાઓમાં સાયકલો અપાઈ ગઈ છે, બનાસકાંઠા એકલું બાકી છે. ચૂંટણીના કારણે સાયકલો હમણાં સ્થગિત કરી દીધી છે, લાંબા સમયથી પડેલી છે, અને આ એક ગુજરાત સરકાર અને કંપનીના હાથી તાલમેલના કારણે આ સાયકલો પડી છે. હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી, અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે. સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલે કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો અતિ પછાત વિસ્તાર માનવામાં આવે છે, અને આ પછાત વિસ્તારમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે બાળાઓ હોય છે ધોરણ 9 અને 10ની તે દૂરથી ચાલીને આવતી હોય છે, તેને ચાલીને ના આવવું પડે ને સરળતા અને સદુપયોગ થઈ શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની જે વાત છે તે આપણે બધા કહીએ છીએ. સાયકલો જે એક બે નહીં પણ હજારોની સંખ્યામાં જે સાયકલો જે છે એ સાયકલો ધૂળ ખાધી પડી રહેલી છે, ને આ જે છે જે સાયકલો પડી રહેલી છે એના અંદર વેલા ઉગી ગયા છે, ઝાડ ઉગી ગયા છે, કાટ ખાઈ ગયેલી છે. એના ઉપર સાયકલ ઉપર પણ લખેલું છે કે પ્રવેશોત્સવ 2023નું લખેલું છે, અને હાલ 24 ચાલી રહ્યું છે, 24 પણ હવે પૂર્ણ થવા આવ્યું છે અને 25 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે જે રીતે આ કાટ ખાયેલી સાયકલો જે પડી છે એ જો હજી જો લાંબો સમય પડી રહેશે તો સાવ કંડમ થઈ જશે, અને સરકારના લાખો રૂપિયાની જે સાયકલો છે એ સાવ કંડમ થઈ જશે, અને ધૂળ ખાધી પડી રહેલી સાયકલનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે. અને જેના કારણે રહીને એવું પણ માનવામાં આવે છે કે સમાજ કલ્યાણ વિભાગ અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને તાલમેલ ન હોવાના કારણે આ સાયકલો પડી રહેલા હોવાનું જાણવા
જાણવા મળ્યું છે અને જે વહેલી તકે હજી સમય છે કે આ જો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક જે બહેન દીકરીઓ જે છે દૂરથી ચાલીને આવતી હોય તેનો ઉપયોગ થઈ શકે એમ છે. અને જે વરસાદના પાણી જે આના ઉપર સાયકલ ઉપર ફરી વળ્યા છે એ ચોક્કસ વાત છે, પણ આ જે તંત્રના છે પેટનું પાણી કેમ નથી હલતું એ કે મોટો પ્રશ્ન આજે આ સાયકોલોજીને જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. બનાસકાંઠાના દાંતા તાલુકામાં મહત્તમ વસ્તી આદિવાસીઓની છે અને આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે. ખાસ કરી મહિલા અને બાળકોને કુપોષણ મુક્ત રાખવા માટે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. તેમને અપાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરવામાં આવી. આઈસીડીએસની એક ટીમ દાંતા પહોંચી ગુજરાત નાગરિક અન્ન પુરવઠા નિગમના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી, જ્યાં આઈસીડીએસની 286 આંગણવાડીઓમાં પૂરું પાડવામાં આવતું અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યો. તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી જોવા મળી હોવાનું સીડીપીઓએ જણાવ્યું. રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ રાજ્યમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ તો છે જ, અને ભાવનગર શહેરમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકો અને વાહન ચાલકો ત્રાહીમામ થઈ ગયા છે. રખડતા ઢોર પકડવાની કામગીરી પરિણામલક્ષી નહીં થતાં લોકોમાં રોષ છે. શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે કાલિયાબીડ, કુંભારવાડા, સંતકવરામ ચોક, માધવ દર્શન, વાઘાવાડી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વધી છે, જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. રસ્તે રખડતા ઢોર પકડવાની હવે લોક માંગણી ઉઠી છે. આજે કેટલા એક્સિડન્ટો થાય છે, મ્યુનિસિપાલિટી પાસે 4 ડબ્બા હોવા છતાં 10-15 ઢોર ભરે છે અને પછી એ લોકો એમ માને છે કે અમે બધી પરથી ઢોર ભરી લીધા, એક જ ઠેકાણેથી ઢોર ભરે અને દેખાડે બધી કરે, અમે આ બાજુ ફેર્યા ને આ બાજુ ફેર્યા. આ લોકો આમ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઢોર ક્યાંય રખડતા હોવા ન જોઈએ, તોય ઢોર રખડતા હોય છે જ્યાં હોય ત્યાં, અને અનેક મૃત્યુ થાય છે એક્સિડન્ટ થવાથી. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ બહુ છે, આમાં તંત્ર કાંઈ પગલાં લેતું નથી. અને ભાવનગરમાં મહાનગરપાલિકાએ 4 ડબ્બા બનાવ્યા છે, એમાં એ કાંઈ ઓપ્શન લેતું નથી. અને રોજ કાંઈક ને કાંઈક નવી ઘટના બનતી છે, કોકને કાંઈ ગાયું કે ખૂટ્યા કે વગેરે, એક કોકને ઉડાડતું રહેતું હોય અને એક્સિડન્ટથી મૃત્યુ પામતા હોય છે. એની માટે સરકારને એવી ગુજારી છે કે આના ઉપર પગલાં લે. તો આ મુદ્દે મનપાના આસિસ્ટન્ટ કમિશનરનું કહેવું છે કે અગાઉ રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો, તે એજન્સીએ કામ શરૂ જ નહીં કરતા મહાનગરપાલિકાની ટીમ હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. એજન્સીના સંચાલકે બીમારી સબબ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી, જેથી તેને નોટિસો આપવામાં આવી હતી. આગામી દિવસોમાં છેલ્લી નોટિસ આપીને રૂબરૂ બોલાવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. મનપાની ટીમ દ્વારા દરરોજ 10-15 ઢોર પકડવામાં આવે છે અને ઢોરને ડબ્બામાં પૂરવામાં આવે છે. એજન્સી દ્વારા થોડા દિવસ કામગીરી શરૂ કરવામાં આવશે તેવો દાવો કરાયો છે. ઢોર પકડવાની કામગીરી જે અમે કોન્ટ્રાક્ટ મારફત કરાવવા માટે ટેન્ડર કરેલું હતું એમાં એજન્સીને વર્ક ઓર્ડર આપેલ, પરંતુ મેડિકલ રિઝનને કારણે એને કામગીરી શરૂ કરેલ ન હોવાથી અમે એને નોટિસ ફટકારી છે. અને જો કામગીરી નહીં કરે તો ભવિષ્યમાં જે કાયદેકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે. એ ઉપરાંત જે પશુ માલિકો હોય એમને લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે, અને જે પશુ માલિકોને પશુ હોય એમને RFID ટેગિંગ કરવાની પણ કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસ ખરીદી શરૂ કરવામાં આવી, જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ. મગફળીનું વાવેતર બોટાદ જિલ્લામાં સારું થાય છે ત્યારે 1700 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવાયું હતું. ટેકાના ભાવમાં મગફળી 1356 રૂપિયા 20 કિલોના મળી રહ્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં 900-1000 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને 300-400 રૂપિયાનો 20 કિલોમાં ફાયદો થઈ રહ્યો છે, જેથી ખેડૂતો ટેકાના ભાવે તેમની જણસ વેચી રહ્યા છે. ખેડૂતોમાં પણ ફાયદાને લઈને ખુશી છે. ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે ત્યારે આજે બોટાદ ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ બોટાદ દ્વારા બોટાદ તાલુકાના રાણપુર અને બરવાળા તાલુકાના ખેડૂતોની મગફળી ખરીદીના કામગીરીનો શુભારંભ થયો છે. સરકાર દ્વારા 1356 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. હાલે મગફળીની બોટાદ જિલ્લાની અંદર મબલક આવક છે, 1700 રજીસ્ટ્રેશન થયેલું છે અને 1356 રૂપિયા ભાવ સરકારશ્રીનો મુખ્યમંત્રીને બાંધેલો છે, એ પ્રમાણે ખરીદી કરવાની છે.
900 ની આસપાસ હોય છે. બજારમાં વેચવા જાવી તો 900 થી 1000 રૂપિયા ભાવ છે, અને સરકારશ્રીના ભાવ 1300 થી 1356 રૂપિયા આપે છે, એટલે 300-400 રૂપિયાનો ફેર છે, એટલે આ ટેકાના ભાવે વેચવામાં અમને વધારે સરળ પડે છે. ગુલાબ બજારમાં 900 થી 1000 રૂપિયાનો ભાવ છે, ટેકાનો ભાવ 1356 રૂપિયા ભાવ છે, એટલે ખેડૂતને સારો ભાવ મળે છે. રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદી ખેડૂતોના ચોમાસું પાક પર પાણી ફેરવી દીધું છે, તેથી ખેડૂતો કાઠા હૃદયે શિયાળુ પાક માટે ખેતર ખેડવાનું શરૂ કર્યું. પરંતુ ખેડૂતને હંમેશા એક પછી એક મુસીબત આવતી હોય તેમ ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતરના ડેપોમાં જાય છે. ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી 4 થી 5 દિવસ બાદ આવશે એવી તપાસ કરજો એવું કહી દેવાય છે. ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે. ખેડૂતને ચારે બાજુથી મુશ્કેલી છે. બીજી તરફ ખેડૂતોનો આરોપ છે કે આ ખાતરની અછત છે, એવું જાણી જોઈને કહેવાઈ રહ્યું છે કે ખરેખર ખાતરની અછત છે કે કેમ એની તપાસ થવી જોઈએ. સ્થિતિ ગમે તે હોય પરંતુ અંતમાં મુસીબત તો જગતના તાત પર જ આવે છે. ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયા છે, મગફળી કપાસ સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે, અને ખેડૂતોને અત્યારે નવો વાવેતર કરવું છે શિયાળુ પાકમાં, તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એકેય ખાતર મળતું નથી. અને જ્યારે આપણે ડેપોમાં જાય છીએ ત્યારે એમ કહે છે કે તપાસ કરજો, બેથી કેળે આવશે, આવકમાં છે, ખાતર અત્યારે છે નહીં. બેથી કેળે પાછા જાય તો કે ખાતર છે નહીં, તપાસ કરજો. હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઇનમાં ઉભા રહીએ. અમારે તુવેરની અંદર પણ ખાતર નાખી પાણી આપવું છે, નવું વાવેતર ઘઉં વાવવા છે, ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે, અમને ખાતર નથી. અમે મંડળીએ જાય છીએ તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો, પરમદી તપાસ કરજો. અમે રોજ તપાસ કરી. ખાલી ધોરાજી ઉપલેટા નહીં, તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી, કારણ કે ઉપર જયારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ. આવે એટલે અમે આપશું. અત્યારે જેવી તમે તમને કીધું કે થોડા દિવસમાં જયારે કાચો માલ આવે એટલે એની જયારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન્ટ ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને જલ્દીથી જલ્દી હું ઉપર કહીશ કે થાય. સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મેર કરી હતી અને જે તોફાની બેટિંગ હતી તેને લઈને સૌરાષ્ટ્રમાં જે કેટલાક ખેતરો છે ખેતરો બરબાદ થઈ ગયા હતા અને ખેતરો પાણીથી બરતોર થઈ ગયા હતા તેને લઈને વાત કરીએ, ધોરાજી પંથકની ધોરાજી પંથકના અંદરમાં હજારો વીઘા જમીનના અંદરમાં ધોવાણ થઈ ગયું હતું તેને લઈને પાક છે પાક નિષ્ફળ ગયો હતો. અને હાલ વાત કરીએ ધોરાજીને જે પંથકની ખેડૂતોની તો હાલત અત્યારે કફોડી છે, જે ખાતર છે ડીએપી ખાતર નથી મળી રહ્યો તેને લઈને ખેતર છે ખાલી ખેરીને મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે પાક નિષ્ફળ ન જાય અને જે વાવેતર છે વાવેતર કરી શકીએ, પાકનો જે વાવેતર છે વાવેતર મોડો થશે એટલે ઉત્પાદન બી મોડો થશે તેને લઈને ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે ખાતર છે ખાતરની ખાતર આપવામાં આવે તો અત્યારે જે પાકનો વાવેતર શિયાળુ પીક છે શિયાળુ પીકનું વાવેતર છે તે વાવેતર કરવામાં આવે તો ખેડૂતને કોઈ નુકસાનીનો સામનો ન કરવો પડે. મુનાફાકાલી વિજય ગુજરાતી ધોરાજી. રાજકોટમાં ડુંગળીએ રડાવ્યા છે ગ્રાહકોને. રાજ્યમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બે મહિના પહેલા 20 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલમાં 60-70 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. ન્યૂઝ 18 ની ટીમે શાક માર્કેટમાં જઈ વેપારીઓ અને ગ્રાહકોની વ્યથા જાણી. વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું. બીજી તરફ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ. પહેલા કરતા ડુંગળી ઓછી ખરીદી કરી રહ્યાનું મહિલાઓએ જણાવ્યું. પેલા તો અમે કિલો 5 કિલો લેતા હતા એમ, અત્યારે પેલા તો 10 ની 20 ની કિલો હતી, અત્યારે તો 50-70-100 સુધી પહોંચી ગઈ. હું અત્યારે ડુંગળી લેવા આવ્યો હતો હાલમાં, અત્યારે ભાઈ કે છે 60-70 રૂપિયા કિલો ડુંગળી છે. હવે આપણે 4-5 કિલો લેતા હોય એની જગ્યાએ અત્યારે આપણે કિલો લેવી પડે છે પરિસ્થિતિ પ્રમાણે, કારણ કે મોંઘવારી આવી છે. ત્યાં ડુંગળીનો હાલ ભાવ 20-30 રૂપિયા હોવો જોઈએ, અત્યારે 60-70 રૂપિયા છે. અત્યારે ડુંગળીની બહુ પરિસ્થિતિ ખરાબ છે, 50 રૂપિયાની કિલો ડુંગળી ભાવ શાંત ઘર લેવલ તો હે જ નહીં. એમાં બટેરા ડુંગળી આમાં મારું ગુંજરાન કેવું તે ચાલે. પહેલાં 10-15 ની કિલો હતી તો 30-40 દાગીના નીકળી જતા હતા, અત્યારે 1 દાગીનો વેચો તો આમ પાણી ટીપા પડી જાય છે અત્યારે. નવસારી જિલ્લાના ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પીઆઈ લાંચ લેતા પકડાયો. લાંચ પેટે 1,44,000 નો આઈફોન મોબાઈલ માંગ્યો હતો. મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજે કુમાવત એસીબીના છટકામાં ભરાઈ ગયા.
ધોલાઈ બંદરે છૂટક ડીઝલ અને ઓઇલ વેચતા વેપારી પાસેથી આ વ્યવહાર માંગ્યો. પીઆઈ આરોપી લાંચ પેટે મોબાઈલ લેતા ઝડપતા. નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપી પીઆઈ દિનેશ જમનાદાસ કુંભાવત નજીકના સમયમાં રિટાયર થવાના હતા. પીઆઈની ધરપકડ કરી હવે આગળની કાર્યવાહી ચાલી રહી છે. સુરત સોસાયટીમાં એક સિક્યુરિટી વોચમેને જ કરી લાખોની ગરફોડ. વોચમેન તરીકે કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય સાગરીત સાથે મળી રૂપિયા 23 લાખની ગરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા ધરપકડ કરવામાં આવી. સિંગળપુર આંબા તલાવડી ખાતે આવેલા રોયલ પાર્ક સોસાયટીના મકાનને નિશાન બનાવવામાં આવ્યું. સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂપિયા 23.95 લાખની ગરફોડ કરી હતી. જે ગરફોડ ચોરીની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કમાનસિંહ ઉર્ફે કૃષ્ણા વીર કેસીસિંહ પરિહાર અને રમેશ ચૌટે ઢોલીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી 76,000ની મત્તાનો મુદ્દા માલ પણ કબજે કરાયો. છેલ્લા એક વર્ષથી વોચમેનની નોકરી છોડી દીધી હતી, જે દિવાળીના તહેવાર દરમિયાન સોસાયટીના ઘણા બંગલાના માલિકો વેકેશન કરવા ગયા હોવાની જાણ હોવાથી પોતાના સાગરીતો સાથે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગુનામાં ફરાર અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી. સુરતના મહુવાના બારતાળ ગામે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મહુવાના બારતાળ ગામે રૂપિયા 30 કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું. સાથે કૃષિમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. શૈક્ષણિક સંકુલ બનવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટો ફાયદો થશે. ના 150મા જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવી છે. બનાસકાંઠામાં ધાનેરા રબારી સમાજના સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ યુવાનોને સ્ટેજ પરથી વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે રસ અને સાંજવાળામાંથી બધા બહાર રહેજો. રસ અને સાંજવાળું સમાજ માટે નુકસાનકારક છે અને સાંજવાળું તો સમાજ માટે કલંક છે. ધાનેરા રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો તાલુકો છે, એટલે સાંજવાળાનું પ્રમાણ વધારે છે. ગોવા રબારીએ રબારી સમાજના વડીલોને અફીણનો રસ બંધ કરવા અને યુવાનોને દારૂ પીવાનું બંધ કરવા ટકોર કરી. સમાજને કલંક લગાડે છે હોજવાળું તો, અને એમાંથી બધા નીકળી જજો. બીજું ઘણું બધું છે એ પણ તમામ યુવાનોને વિનંતી છે, ખૂબ બીજી બધી છે. બધા વડીલનું માન રાખજો, મા બાપની ખૂબ સેવા કરજો. ધાનેરા ખૂબ દુઃખી થઈને મોટો થયેલો છે. 25 વર્ષ પહેલેની પરિસ્થિતિ કઈ જુદી હતી ધાનેરાની. આ સમયને સંજોગ પ્રમાણે થોડું બોર્ડર રાજસ્થાનની બોર્ડર છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડું હોજવાળું થતું હોય. એટલે મોટીયાળા અમારા જુવાનિયા છે, એમને કહ્યું કે ભાઈ આ સમય જે છે એ સમયની સાથે નહીં ચાલીએ તો બીજા સમાજોની અરોળમાં જતો વાર લાગશે, એટલે એમાંથી થોડા મુક્ત છો. એટલે અમારે રસનું કે બપોરવાળું ઓલું કે રાજસ્થાનવાળું કે હોજવાળું એ બધા સમજી જાય, એટલે ઓછું કરવાનું છે અને શિક્ષણ પર ખાસ ધ્યાન રાખો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શ્રી વૈભવલક્ષ્મી મંદિરમાં દેવદિવાળી નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો. માતાજીને ભાવિક ભક્તો દ્વારા 56 પ્રકારના વિવિધ મિષ્ઠાનો અને 56 પ્રકારના વિવિધ ફરસાણો ધરાવવામાં આવ્યા. મંદિર ખાતે છેલ્લા 25 વર્ષથી માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ભવ્ય અન્નકૂટના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા.